आदिवासी संस्कृति और परंपरा ने झांकी करात बातीगण मेड़ो एट्ले कि कवाटनो गेरनो मेड़ो छोटाउदेपुर जिल्लाना कवाट खाते विश्व प्रसिद्ध और पारंपरिक गेरनो मेड़ो योजाशे। मेड़ा में हजारों की आदिवासी जनमेदनी साथ मोटी संख्या में सहेलाणीओ मेड़ा की रंगत माणी थी। राज्यनी सरहदे आवेल छोटाउदेपुर ए आदिवासी बाहुल धरावतो विस्तार छे। छोटाउदेपुर कवाड़ तालुको मध्यप्रदेश और महाराष्ट्र एम त्रण राज्यों की सरहदे आवेलो छे। त्यारे अहीं त्रणे राज्यों आदिवासियों की विशेष संस्कृति परंपरा अने जीवनशैलीओनो अनोखो संगम जोवा मळे छे। आदिवासियों में होळी ए सौथी मोटी अने महत्वनो तहेवार मनाय छे अने तेथी ज आ पंथकना आदिवासियों वर्ष दरमियान रोजीरोटी माटे राज्य के देशना गमे ते खूणे हिजरत करीने गया होय के गमे त्यां नौकरी करता होय पण अभण होय के उच्च अभ्यास धरावता अधिकारी होय सौ कोई पोताना वतन में फरजियात परत फरे छे अने होळी विषयक मेळाओनी तैयारीओ में जोतराई जाय छे। त्यारे होळी पूर्वे अने बाद मां सतत एक सप्ताह सुधी जुदा जुदा गामों मां विविध मेळाओ योजाय छे जेमां सौथी मोटा अने सुप्रसिद्ध कवाटनो गेरनो मेळो गणाय छे। वर्ष दरमियान लीधेली बाधाओ परिपूर्ण थता पोताना इष्टदेव ने आपेला वचन ने निभाववा आदिवासीओ आदिमानव सहित गेरैयाओना विविध स्वरूपों धारण करे छे अने पोतानी बाधा प्रमाणे गेरनी भीख मांगे छे जेने गोठ पण कहेवाय छे अने आ रकमथी तेओ पोतानी मानतानी विधि पूर्ण करे छे अने एटले ज आ मेळाने गेरनो मेळो कहेवाशे। मेळामां आदिवासीओ ढोल नगारा पावाना તાલે ગુગરા બાંધીને તીમલી નૃત્ય કરે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે અને મેળાને જોવા દેશ વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે। આજે કમાટ ખાતે વિશ્વનો પ્રસિદ્ધ ગેરનો મેળો ઉજવાઈ રહ્યો છે। આ ગેરના મેળામાં વિદેશમાંથી પણ સહેલાણીઓ આવીને આ મેળાનો આનંદ માણી રહ્યા છે। અમારા કમાટ તાલુકાની સાથે સાથે પૂરા છોટાઉદેપુરની જિલ્લામાંથી દીકરા દીકરીઓ નાગરિકો પોતાના આદિવાસી ડ્રેસમાં આ મેળામાં નાચગાન કરી રહ્યા છે। સાથે સાથે હોળી પછી જે ગેરૈયાઓ બને છે એ ગેરૈયાઓ પણ પોતાના જે ગોત ઉઘરાવીને આ મેળાનો આનંદ માણી રહ્યા છે। ખૂબ વર્ષો જૂની પરંપરા મેળાની હોય છે ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં આજના ગીરના મેળામાં લોકો આનંદ માણી રહ્યા છે। મધ્ય ગુજરાતનો પૂર્વ પટ્ટી વિસ્તાર એટલે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં હોળીના મેળાઓનું અનેરું મહત્વ રહેલું છે। હોળીના ત્રીજા દિવસે ફાગણ વદ ત્રીજના દિવસે આ કવાટનો ગેરનો મેળો ભરાય છે। ગેરનો મેળો એ આ વિસ્તારના રાઠવા ભીલ તડવી નાયક સમાજના લોકોની જે આગવી પરંપરા છે એનું પ્રગટીકરણ કરે છે। આ ગેરનો મેળો એ ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલા આ વિસ્તારના સાતપુડા અને વિંધ્યાચલ પર્વતના તોરણ રાજાના રાજકુમારના પુત્ર રાજા ફાટા દ્વારા આ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કવાટ નગરમાં ઈસવીસન 8મી સદીમાં આ પ્રારંભ કરવામાં આવ્યો છે જે પરંપરા અત્યારે 21મી સદી સુધી ચાલી રહ્યો છે। આ મેળાની અંદર જે ગેરૈયા અને બુઢિયા બને છે ગેરૈ ગેર એટલે માંગવું। આ વિસ્તારના લોકો ખેત મજૂરી કરીને નગરના વેપારીઓ અને પ્રબુદ્ધજનો પાસે માંગવા માટે જાય છે અને પક્ષી સ્વરૂપે એ અનાજ પણ આપે છે નાણાં પણ આપે છે। આમ કરીને પાંચે પાંચ દિવસ સુધી એ માંગણી કરતા હોય છે જેને ઘેર કહેવામાં આવે છે અને પાંચમના દિવસે આ માનતા પૂર્ણ કરતા હોય છે। આ ઘેરૈયા એટલે માટે મોરપીચ અરીસો શરીર ઉપર સફેદ કલરના ટપકા અને ઢોલ નગારાના નાદ સાથે એ નાચતા હોય છે અને નાચવું હોળીના મેળામાં નૃત્ય કરવું એ પણ એક પૂજાનો પાઠ છે જેના કારણે આ વિસ્તારના કુળદેવી યાહા મૂગી માતા રાણી કાજલ માતા મહાકાલી માતા વિન્યાદેવ અને આ વિસ્તારના પ્રકૃતિ દેવનું પૂજન એ આ મેળામાં ધાર્મિક મહત્વ રહેલું છે અને અહીંની જે સમૂહ છે ગેરૈયાઓનો લોક નૃત્ય મંડળીઓનો જે 85 અને 300-500 નું એક સાથે ઢોલના નગારા સાથે એ પગના તાલ સાથે વાદન કરે છે એ સાંસ્કૃતિક એકતા ગ્રામ્ય સંસ્કૃતિની વિશેષતાના દર્શન કરાવે છે। આવા ગેરના મેળાનું અનેરું મહત્વ અને વિશ્વખ્યાત એટલા માટે છે કે 500થી વધારે વિદેશના સહેલાણીઓ પણ આ ગેરના મેળાને જોવા માટે આવતા હોય છે। એટલા માટે આ ઘેર એ આદિવાસી સમાજની સંસ્કૃતિના અદ્ભુત અનેરા આગવી પરંપરા સાથે દર્શન કરાવે છે। ઇમરાન સિંધી સાથે લાઈવ 24 ન્યૂઝ છોટાઉદેપુર।